સુરતનું અશ્વિની કુમાર સ્મશાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. સ્મશાનના કર્મચારીઓએ માનવતા નેવે મૂકી છે. દિવાળીમાં અગ્નિદાહ માટે ન આવવા કહ્યું હોવાનો દાવો છે. મૃતદેહ લઈ અને આવેલા પરિવારે આ આરોપ લગાવ્યો છે. માણસો રજા પર છે, દિવાળીમાં ન આવવું, દિવાળીમાં મરવું નહીં તેવું પણ કહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ અને આવેલો પરિવાર કલાકો સુધી રજડ્યો હતો, જેનો એક વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે. આજે દિવાળી છે, આજે બધાનો રજાનો દિવસ છે, તો આજે કેમ બોધી લઈને તમે આવ્યા છો અહીં? આજે તમારો દિવસ ખરાબ થાય છે, તો આજે અમારો પણ દિવસ તમે ખરાબ કરો છો. આજે અમે દિવાળી નથી ઉજવવાના. આમ કરીને અમોને અહીં ટુકાડી મૂકવામાં આવે છે. અમારી બોડી એક કલાક સુધી અમને બેસાડી મૂકવામાં આવે છે. અમારી બોડી લેવામાં નથી આવતી. અને અહીં અમને તમે બપોરે આવ્યા છો કે રજાના દિવસે આવ્યા છો એમ કહીને અમને સમય આપી દીધો. અને જો આ તહેવાર હોય તો જે મળવાવાળા હોય એ સમય એને નથી મળતા. એ તો એનો સમય આવે ત્યારે એનો જીવ તો જવાનો જ છે, પણ અમારે અંતિમ સંસ્કાર માટે આ લોકોનો સમય લઈને અમારે આવવું પડશે અશ્વિની કુમારનો, કે તમારે આ સમયે જ આવવાનું. એવું નક્કી ના હોય કે ક્યારે અમારે અંતિમ સંસ્કાર માટે આવવાનું હોય. અને અહીંના કર્મચારીઓ ચોપડા લઈને બેઠા છે, છતાં બી એમ કહે છે કે અમે આ તમારે અહીં ગાડી કોઈ કર્મચારી રજા ઉપર, કોઈ કર્મચારી છે નથી, બધા જ કર્મચારીઓ રજા ઉપર છે. સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં વિવાદનો મામલો, આખા મામલે મેનેજર સુભાષભાઈએ માફી માંગી લીધી છે. જે પણ કંઈ થયું હશે તે માટે માફી માંગું છું. સુભાષભાઈએ માફી માંગી છે. દિવાળીના તહેવારે વધારે બોડી આવતી હોય છે અને અઘટના બની છે. આગળથી આવી ઘટના ન બને તે ધ્યાન રખાશે. મહત્વનું છે, સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં દિવાળીના દિવસે એક પરિવાર પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા. ત્યારે ત્યાં હાજર ક્લાર્ક દ્વારા પરિવારને દિવાળીએ ન આવવા માટે જણાવ્યું હતું. આટલું જ નહીં, પરિવાર સાથે જેમ તેમ માથાકૂટ કરી પરિવારજનોને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ આપની સાથે સ્મશાન ગૃહના જે મેનેજર છે તે જોડાયા છે. જે એક વિડીયો જે છે તે વાયરલ થયો છે અને જે વૃદ્ધ છે તે અપશબ્દ બોલી રહ્યા છે અને જે વાત કરી રહ્યા છે તેના પરથી આપ શું કહી રહ્યા છો? જો સૌ પ્રથમ તો જે અપશબ્દ બોલ્યા છે અને જે તે સ્વજનના જે ગુજરી ગયા તેને દુઃખ તો લાગ્યું હશે, અને એમના સપરિવારને અને એમને બધા જે કંઈ બી દુઃખ લાગ્યું તે બદલ અમે માફી માંગીએ છીએ કે આ ઘટના બીજી વખત જીવનમાં ના બનશે. પરંતુ આ રીતનો જવાબ આપવો કેટલો યોગ્ય? બિલકુલ યોગ્ય નથી, દુઃખદ જવાબ છે, યોગ્ય નથી. આ સ્મશાનમાં બધા દુઃખી થઈને જ આવ્યા હોય, એટલે સ્વજનો તો એમ તો પહેલેથી જ દુઃખી હોય, તો પણ જે બી હોય તે બદલ સોરી કે બીજી વખત આ ભૂલ ના થાય. આઈસેનમાં હવે કર્મચારી તો લગભગ કોરોનાના સમયથી જે ફરજ ભજવ્યા હતા અને સારું કામ તો કરે છે, પણ અમુક ફેરી માણસનું કોઈ બી ડિપ્રેશન હશે અને ગઈકાલે બોડી બી લગભગ 41-42 જેવી બોડી આવી અને તે સમયમાં ડિપ્રેશનમાં કંઈ બોલાઈ ગયું હશે અને ખોટું બોલ્યો છે અને બીજી વખત આ નહીં બોલશે. આ સાબે અયોગ્ય છે, એટલે મેં એ કાકા બદલ પહેલેથી જ માફી માંગુ છું. પછી નામ જણાવતા શરમસાની, શું નામ છે? શું છે જ નથી ભાઈ, એમનું નામ નિપુણભાઈ છે. ભાઈ નિપુણભાઈ, નિપુણભાઈને હવે કયા પ્રકારનો આપ થકી કાર્યવાહી થશે? કારણ કે અહીં તો રોજે રોજ આટલી જ બોડી આવે છે. થશે જ, કાર્યવાહી થશે જ. શું કાર્યવાહી થશે? એટલે જે બી પગલાં લેશે, જે બી ટ્રસ્ટી જે બી પગલાં લેશે, તો એ તો હું તો ના કહી શકું, પણ એમને જે બી પગલાં થશે તે લેગે યોગ્ય પગલાં લેશે. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને સ્મશાન ગૃહના જે મેનેજર છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે. ખાસ કરીને જે કર્મચારી છે તે પોતે અહીં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને જે રીતે જવાબ આપવામાં આવ્યો હતો ત્યારબાદ જે સ્મશાન ગૃહના જે મેનેજર છે તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે અને તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.